ચલો હવે આપણે કાવ્ય ન હું તો પૂછું એ શીખી ગયા, હવે આપણે સ્વાપોથીમાં જોઈશું પ્રશ્નો. બરાબર, તો પ્રશ્ન એક છે, વિકલ્પ શોધીને લખવાના છે. મોરના પીંછામાં રંગબેરંગી શું જડે છે? તો શું આવશે? ટીલડી. બ, બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? તો શું આવશે? ચાંદાની થાળીમાં. આભલાની ચુંદડી શાનાથી મઢેલી છે? તો શું આવશે? બ, નવલખ તારલાથી. પ્રશ્ન એક, મોરના પીંછામાં શું છે? તો મોરના પીંછામાં રંગબેરંગી ટીલડી જડેલી છે. નંબર બે, રંગરંગવાળી ટીલડી ક્યાં જડેલી છે? તો રંગરંગવાળી ટીલડી મોરના પીંછામાં જડેલી છે. ત્રણ, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. ગાયના પેટે શું ભરેલું છે? તો ગાયના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. પ્રશ્ન છ, બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં મઢેલી જોવા મળે છે? તો બકરી અને ડોસીની ઝૂંપડી ચાંદાની થાળીમાં મઢેલી જોવા મળે છે. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસે દિશાઓમાં દીખતી મારી આંખ કોણે કરી હશે? પ્રશ્ન આઠ, આંખો કઈ કઈ દિશાઓ જોઈ શકે છે? તો આંખો આ દસ દિશાઓ જોઈ શકે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ચાર દિશા. બરાબર, પછી ચાર ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને આકાશ પાતાળ. બરાબર, આ દસ થઈ ગયું. હવે છે પ્રશ્ન નવ, કવિ આભલાની ચુંદડી કોને કહે છે? તો કવિ નવલખ તારલાથી મઢેલા આકાશને આભલાની ચુંદડી કહે છે. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે, તો શું આવશે? ભમરડી. ગાયના પેટે ખાલી જગ્યાની ધોરી ધાળ ભરેલી છે, તો શું આવશે? દૂધ. આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી, તો શું આવશે? હાથ. ખરા ખોટા, આંબાની ટોચે કુંભળો હોય છે, તો શું આવશે? સાચું. સૂરજની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે, ખોટું. આભલાની ચુંદડી નવલખ તારાથી મઢેલી છે, સાચું. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પેન્સિલથી, પેન્સિલથી લખવાની મજા આવે છે. રબર, પેન્સિલ સાથે રબર રાખવું જ પડે. ત્રણ, ગાય, ગાયને માતા માની સૌ પૂજે છે. સૂરજ, સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. ઝાડ, ઝાડ શીતળ છાયા આપે છે. પ્રશ્ન છ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે ચડી? વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? નંબર બે, હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી? તો આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, એ તમારે પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન સાત, શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. તો મોર, મોર માટે શું વપરાયું છે? મોરલો. ગાય, ગાય માટે ગાવડી. આકાશ, આભલો. આંબો, આંબલો. બિલ્લી, મીંદડી. ચંદ્ર, ચાંદો. હવે પ્રશ્ન આઠ,
કવિતામાં શોધીની ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. કીકી તો ચકચકતી, દિશા તો દસ, ધાર ધોળી મીઠી, તારા નવલખ, ભમરડી ભમતી, ટીલડી રંગ રંગ વાળી. બરાબર. પ્રશ્ન 9. કવિતામાં વપરાયેલા શબ્દોના અર્થ આપ્યા છે. શબ્દકોશમાં આ શબ્દોના બીજા અર્થ આપ્યા છે, તે શોધો અને આપેલી જગ્યામાં લખો. બરાબર. જડી તો સજ્જડ બેસાડી, તો જડી તો મળી, ખોવાયેલી પેન જડી, એ રીતે. મઢી તો લપેટીને કે આવરીને જડી દીધી. હવે કાવ્યમાં મઢી તો ઝૂંપડી, આ બાવાની મઢી છે. કરી તો બનાવી, કરી તો કર્યું, મેં પ્રથમ નંબર આવ્યાની મામાને જાણ કરી. બરાબર. પ્રશ્ન 10. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો મીંદડી આ રીતે લખાય, ચુંદડી તો દીર્ઘઉ આવશે, કુંપળ કુંપળ નહીં પણ શું આવશે, કુંપળ આવશે અનુસ્વાર, દિશા તો દિશામાં હસવઈ આવશે. નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. મીંદડી તો બિલાડી, ગાવડી તો ગાય, કુંપળ પીલો, આભ આકાશ, નભ. પ્રશ્ન 12. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દૂધ, આંખ, થાળી, આભ અને રંગ આ શબ્દ આપેલા છે. હવે તેને આપણે શબ્દકોશના પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલા શું આવશે, આભ આવશે. બરાબર. પછી આંખ, પછી થાળી, પછી દૂધ આવશે અને છેલ્લે રંગ આવશે. નંબર 2. નવલખ, આભ, ચુંદડી અને કીકી. તો આ બધામાંથી પહેલા શું આવશે, આભ, પછી કીકી, પછી ચુંદડી અને પછી નવલખ. બરાબર. તો અહીંયા આપણી સ્વાપોથી પૂર્ણ થાય છે. તો દરેકે વિદ્યાર્થીએ પોતાની સ્વાપોથીમાં આ પ્રમાણે પૂરી દેવું. બરાબર. અને સ્વાપોથીમાંથી જોઈને ચોપડીમાં પણ તમારે એ રીતે લખી દેવાનું છે.